दर्शक मित्रों नमस्कार, आज अमे आव्या छे व्हाइट हाउस में जेने कहेवाय के डॉक्टर विवेक कुमार जोशी साहेब ना दवाखाने, जे एमबी डीपीएम एमआईपीएस एमआईएपीपी जे साइकाट्रिक हॉस्पिटल जे कहेवामां आवे के जे साइकोलॉजी ने लेवल प्रमाणेना जे स्पेशल डॉक्टर अमरेली जिल्लानो गौरव कहेवा एवा माननीय श्री विवेक साहेब ने मळवा जई रह्या छे। विवेक साहेब, जे आजे माननीय जे परिस्थिति 21मी सदीमां फॉर एक्जाम्पल के हमणां 10मा धोरणनो परिणाम गयुं, 12मा धोरणनो परिणाम गयुं, कॉलेजनो परिणाम आवशे, तो जे 17-25 वर्षनी ઉંમરમાં જે આવી પરિસ્થિતિ માનોને આપઘાત કરવો કે માનસિક રીતે ઢીલાશ અનુભવવી કે પછી માનોને જે પરિવાર સાથે રહેતા હોય, દાખલા તરીકે એક સુરતમાં હમણાં બનાવ બન્યો કે આખા ઘરે પોતે એમ કે આપઘાત કરવાનો વિચાર કર્યો અને સમાજને કેટલી બધી એમ કે ગંભીરતા દર્શાવી કે એટલું બધું શું એવું ટેન્શન હોય કે ઘરનું પૂરું નહીં થઈ શકે કે હું નાપાસ થઈ તો શું થશે, એ તો મારા મમ્મી પપ્પાએ જે ખર્ચો કરીને મને એમ કે મહેનત કરીને જે ફી ભરી વગેરે વગેરે એવું બધું વિચાર છે, ઓલા કરતા એમ કે મારા ઓછા ટકા આવે, એવી ગંભીર પરિસ્થિતિનો હાલના સમયમાં નિર્માણ થયું છે કે ભાઈ વોટ્સઅપમાં એવા નબળા વિચારો વાળું જોવું કે પછી યુટ્યુબમાં એવું જોવું કે પછી ફેસબુકમાં એવું જોયું તો માનસિક અસર થાય છે કે હું મરી જવાના વિચારો આવે કે પછી આપઘાત કયા પ્રકારનો કરો, ગળા ફસો કહું, પંખે લટકાઈ છું, આવા અવનવા જે પ્રશ્નો યુવા જન્મમાં બની રહ્યા છે અને પરિવાર ચલાવતા વ્યક્તિમાં મને શેરબજારમાં ખોટ જવી કે પછી મને કોઈ એના પૈસા દેતું ન હોય અને સામે ચૂકવવામાં પ્રોબ્લેમ થતો હોય અને વ્યાજખોર લોકો એમ કે મને માનસિક રીતે ટોર્ચર કરતા હોય, આવા ઘણા બધા કારણોના હિસાબે આપઘાતના પ્રશ્નો બની રહ્યા છે। તો એ મને આપણી પાસે દર્દી આવતા હશે તો એ જે પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણો અને એનું સોલ્યુશન શું છે? નમસ્કાર, હવે મારા દર્શક મિત્રોને આપઘાત બાબતે આજે થોડી ડિટેલ જણાવવાની છે। આપઘાત એટલે પોતાની જાતને મારી નાખવી, સ્વ મૃત્યુ પસંદ કરવું, જેને આપણે સાદી ભાષામાં આપઘાત કહીએ છીએ। કારણો પરિબળો ઘણા છે, બદલતો સમય, બદલતી સમાજ વ્યવસ્થા, અત્યારે સંયુક્ત કુટુંબો પણ વિભાજિત થઈ રહ્યા છે અને દરેકની જરૂરિયાતો પણ બદલી રહી છે। ઘણા બધા પરિબળો છે એ આપઘાત માટે ભાગ ભજવે છે। WHO જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે એના ગણતરી પ્રમાણે આપઘાત એક છે ને નવું પાન્ડેમિક છે, એટલે કેમ કોરોના આવ્યો અને બધાને ઘણા બધા મૃત્યુ થયા, ઘણા બધા એકસાથે લોકો મરણ પામ્યા અને હાહાકાર મચાવી દીધો, એમ આવનારા સમયમાં આપઘાતના કેસો વધશે એવી વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી ઉચ્ચારી છે। અત્યારે વિશ્વના જે કાંઈ મૃત્યુ થાય છે એમાં જો એકથી પહેલાં 5 કારણો ગણવામાં આવે કે ભાઈ પહેલો નંબર તો કે હૃદયરોગના હુમલાથી જે મૃત્યુ થતા હોય, બીજું કાર એક્સિડન્ટ હોય કે કોઈ એક્સિડેન્ટલ ડેથ થતા હોય, એવી રીતે 1-5 નંબર આપવામાં આવે તો 1-5 નંબરની અંદર આપઘાતનો સમાવેશ થાય છે। અને 15-25 વર્ષના જે યુવાનો હોય છે એમાં આપઘાત ત્રીજું કારણ છે મૃત્યુ માટેનું। હવે માની લ્યો કે એવું બને કે કોઈનું એક્સિડન્ટ થવાથી મૃત્યુ થાય છે, કોઈ માણસ નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા હમણાં આપણે જોઈએ છીએ યંગ લોકો હૃદય રોગના હુમલાથી મેદાનમાં ઢળી પડે છે, તો એ પોતે આપઘાત નથી હોતા તો સમાજ એને લઈને દુઃખી હોય છે, પણ આપઘાત એવી વસ્તુ છે કે જે નિવારી શકાય છે। માની લો કે કોઈને હૃદયરોગનો હુમલો ચાલુ ઓલાએ આવ્યો તો હજી એડવાન્સ એવી કોઈ ટેકનોલોજી નથી કે આપણે એડવાન્સ જાણી શકીએ, તો એને નિવારી શકાતો નથી, આવે તરત CPR આપવામાં આવે, સારવાર આપવામાં આવે, નજીક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તો એનું જીવન જીવવાની શક્યતા અને બચવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય, પણ આપઘાત તો એવી વસ્તુ છે કે જેને નિવારી શકાય છે। તો જો આની ઉપર આપણે ધ્યાન રાખવામાં આવે તો આપણે આપઘાતના ઘણા બધા પરિબળો ઓછા કરી, જે મૃત્યુ થાય છે આપણે ઓછા કરી શકીએ એમ છીએ। હવે એક સર્વે પ્રમાણે જ્યારે 2 મર્ડર થાય છે એની સામે 3 આપઘાત થાય છે, તો આપણે જોઈ શકો કે મર્ડરને રોકવા માટે અથવા તો ન થાય એના માટે પોલીસ છે અને સરકાર દ્વારા ઘણી બધી વ્યવસ્થાઓ છે, પણ આપઘાતને રોકવા માટે હવેના સમયમાં સરકારશ્રી દ્વારા ફ્રી કાઉન્સેલિંગ, ટેલિફોન સેવા, સ્ટુડન્ટ માટે કાઉન્સેલિંગ સર્વિસીસ, ઇવન પ્રાઇવેટ સંસ્થાઓએ પણ કાઉન્સેલિંગ સર્વિસીસ બધી ચાલુ કરેલી છે, પણ હજી એનું જે પેનિટ્રેશન કહેવાય કે સમાજમાં જે ઊંડાણપૂર્વક એ ઘૂસવું જોઈએ
એટલું જઈ શક્યું નથી એટલે માણસ પોતાની તકલીફ હજી પણ કોઈને કહી શકતો નથી અને મનમાં ને મનમાં મૂંઝાય છે અને પોતે આપઘાત કરવા પ્રેરાય છે. હવે હું વાત કરું કે ભાઈ આપઘાતના કયા કારણો હોઈ શકે, તો કારણો માટે વિજ્ઞાન તો બાયોસાયકોસોશિયલ મોડલ આપે છે. એક બાયોલોજિકલ મોડલ છે, એક સાયકોલોજિકલ મોડલ છે અને એક સોશિયલ મોડલ છે. જે બાયોલોજિકલ મોડલ એટલે કે જે મગજમાં તમારે ખુશીના રસાયણ બનતા હોય, જે સિરિટોનિન છે, ડોપામિન છે, એક્શન માટેના છે, ઓક્સિટોસિન છે, નોરેપિનેફ્રિન છે, આવા બધા રસાયણો જીનેટિક કારણોસર કોઈ રીતે દર્દીમાં ઓછા બનતા હોય. તો બાયોલોજિકલ કારણ છે, સાયકોલોજિકલ કારણ છે કે નાનપણમાં એની બાળક સાથે કોઈ અઘટિત ઘટના ઘટી હોય, એના પેરેન્ટ્સ વચ્ચે સતત ઝઘડા થયા હોય, એની નાનામાં નાની જરૂરિયાતો હોય એ બાળકને પૂરી ન થઈ હોય, બાળકને નાનપણમાં પ્રેમ ન મળ્યો હોય જે એના દાદા દાદી માતા પિતા તરફથી જે મળવો જોઈએ. એવું કહેવાય છે કે બાળકનું માનસિક ઘડતર પહેલાં 5 વર્ષમાં થતું હોય છે અને એને પુષ્કળ પ્રેમ અને સપોર્ટ આપવામાં આવે તો પાછળ આપણે 90 વર્ષ એક સારો માણસ બનાવી શકતા હોઈએ છીએ. અને સોશિયલ કારણમાં કોઈ નિગ્લેક્ટ થયા હોય છે, કોઈનો અનાદર થયો હોય છે, એ સમાજમાં આગળ આવવા માગે છે પણ કોઈ કારણોસર, કાં તો એના જ્ઞાતિને લઈને, કાં તો એના ધર્મને લઈને, અથવા એની આર્થિક પરિસ્થિતિને લઈને એનો અનાદર થયો હોય, તો આ બધી વસ્તુઓ છે એ આઘાતરૂપ વ્યક્તિ માટે બને છે. તો આ જે બાયોસાયકોસોશિયલ મોડલ છે એ સાયન્ટિફિક રીતે સર્વ સ્વીકૃત થિયરી છે કે જે બાયોલોજિકલી, સાયકોલોજિકલી અને સોશિયલી આમાંથી કોઈ પણ કારણ હોય તો વ્યક્તિ આપઘાત કરવા પ્રેરાય છે. બીજા પરિબળો એવા છે કે જેમ કે મોટી ઉંમર, શરીરની વિકલાંગતા, કોઈ પણ વ્યસન, દારૂ છે, બીડી છે, કાલા છે, તમાકુ છે, ખાસ કરીને દારૂના વ્યસનની લોકો હોય એ લોકો આપઘાત કરવા પ્રેરાય છે. માનસિક રોગો છે જેમાં અમે ઉદાસી એટલે કે ડિપ્રેશન, જે બહુ જાણીતો અને કોમન રોગ છે અને એવું કહેવાય છે કે 4 માંથી 1 વ્યક્તિ આ રોગે પીડાય છે પણ કોઈ કારણસર એ સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર પાસે પહોંચી શકતા નથી, અથવા ન્યા જવું જોઈએ, ન્યા બતાવવું જોઈએ એવો કોઈ એમને આઈડિયા હોતો નથી. વારસાગત એટલે કે ભાઈ ઘરમાં કોઈ, અમે જ્યારે અમારી પાસે દર્દી આવે અને કોઈ એવું કહે કે અમને, મને સર મરવાના વિચાર આવે છે, આપઘાતના વિચાર આવે છે, તો અમે એની ફેમિલી હિસ્ટ્રી તપાસીએ તો ઘણા કિસ્સાઓમાં અમને એવું જાણવા મળે કે એના કાકા છે, મામા છે, કુટુંબના કોઈ સભ્ય છે, મમ્મી છે, ભાઈ બહેન છે, સગા, ફાધરમાંથી કોઈ પણ ફેમિલીમાંથી હોય, એમાંથી કોઈ આપઘાત કરીને મૃત્યુ પામ્યા હોય અને વારસામાં એને એ પ્રકારનું એનું જીનેટિક સ્ટ્રક્ચર ડેવલપ થયું હોય અને પોતે એક રડવા પ્રેરાતો હોય. આ સિવાય જે કોમ્પિટિશનનો જમાનો છે એમાં સતત સંઘર્ષ ચાલી રહ્યું છે, દરેકને પહેલા નંબરે જ રહેવું છે, દરેકને ફર્સ્ટ જ આવવું છે. ધારો કે કોઈ વ્યક્તિ છે એ વિડીયોગ્રાફીનું કામ કરે છે તો એને એવું જ લાગે છે કે બસ મારી પાસે સતત બધા સારા ઓર્ડર ને બધા મારી પાસે જ આવવા જોઈએ. દેખાદેખી છે, એક જમાનો હતો કે લોકો બસમાં સરળતાથી મુસાફરી કરતા. આજે માની લો કે કોઈ વ્યક્તિ મહિને 25,000-30,000 કમાય છે તો એ પોતાના બાળકોને જરૂરિયાતો પૂરી કરવા માટે દેખાદેખી ખાતર પણ કાર વસાવી લે છે, જેના હપ્તા અને જે સાયકલ છે એમાં પોતે માનસિક રીતે પીલાય છે, પતિ પત્નીમાં ઝઘડો છે, આવા અસંખ્ય કારણો છે. બાળકનો એટલે કે કોઈ વ્યક્તિનો પપ્પા સાથે નોંધ બનાવ છે, માતા સાથે નોંધ બનાવ છે, કેરિયર ચૂઝ કરવામાં કોઈ નિષ્ફળતા હોય છે, પોતાની અપેક્ષા હોય એનાથી એને ઓછું મળતું હોય છે, તો આ બધા કારણો છે એ વ્યક્તિને આપઘાત કરવા માટે પ્રેરે છે. યંગ જનરેશન છે હવે એવું કહેવાય છે કે બહુ જલ્દી મેચ્યોર થઈ રહી છે. ધારો કે હું મારી જ વાત કરું તો હું જ્યારે 5મું ધોરણ ભણતો હોઈશ, 10મું ધોરણ ભણતો હોઈશ ત્યારે આપઘાત શું કહેવાય અને જીવનમાં તકલીફ હોય તો આપઘાત કરીને આપણે મૃત્યુ પામીએ એવો અમને વિચારે નહોતો આવેલો. આર્થિક સંઘર્ષો ઘણા હતા, સામાજિક સંઘર્ષો ઘણા હતા પણ ક્યારેય આપણે એવું વિચારેલું નહીં. પણ અત્યારે 3જું ધોરણ ભણતા છોકરાઓ હોય, 5મું ધોરણ ભણતા છોકરાઓ હોય છે, 10મા ધોરણમાં ઓછા માર્ક આવે તો જેની આગળ આખી જિંદગી પડી હોય છે, 10મા ધોરણની કોઈ પરીક્ષા, 12માની કોઈ પરીક્ષા કે જીવનના કોઈ એક દિવસથી તમારી આખી જિંદગીનું મૂલ્યાંકન નથી થતું હોતું, પણ આવા કિસ્સામાં એ વ્યક્તિ પોતાને પોતે આપઘાત તરફ આપઘાત કરવા પ્રેરાય છે.
પ્રેમમાં નિષ્ફળતા જે 15 થી 25 વર્ષના જે કંઈ બાળકો હોય છે તો એના માટે શું હોય છે કે જીવન કાળું અથવા ધોળું, બ્લેક ઓર વ્હાઈટ, કે ભાઈ મને મારું ગમતું પાત્ર મળે તો જીવન વ્હાઈટ, ન મળે તો બ્લેક. એના જીવનમાં કોઈ ત્રીજો કલર હોતો નથી કે ભાઈ આ સિવાય પણ ઓપ્શન હોય છે. આગળ જતા જીવનમાં બીજા બધા પણ ઘણા તમારા લક્ષ્ય હોય છે, ખાલી પ્રેમ લગ્ન જ લક્ષ્ય હોતું નથી, તો આગળ જઈને પણ ઘણી તકલીફો આવે છે. તો આ બધી વસ્તુઓ છે. હવેના પેરેન્ટ્સ માટે બાળક ઓવર પ્રોટેક્ટેડ હોય છે કે વધારે પડતું બાળકને પ્રોટેક્શન આપવામાં આવતું હોય છે, જ્યારે આપણા સમયમાં એટલું પ્રોટેક્શન નહોતું. મારા અત્યારના જમાનામાં માની લો કે કોઈ બાળક સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ભણે છે તો એને ટીચરોને ખીજાવવું હોય, કે ફિફ્થ સ્ટાન્ડર્ડમાં ભણે છે તો ટીચરોને બીક લાગે છે. જ્યારે અમારા જમાનામાં, આપણા જમાનામાં આપણે સ્ટુડન્ટ તરીકે જતા તો આપણને ટીચર સર મારતા આપણા સારા માટે, પણ આપણે ઘરે જઈને કહી ન શકતા કે ભાઈ મને મારવામાં આવે છે. તો આ જે ઓવર પ્રોટેક્શન છે એ સાયકોલોજીકલી વીક માણસ ઊભો કરે છે. તો હવે પેરેન્ટ્સ બધી જગ્યાએ તો પ્રોટેક્શન આપી શકવાના નથી. સ્કૂલમાં આપી શકે, કોલેજમાં આપી શકે, તો નોકરીમાં નહીં આપી શકે. નોકરીમાં આપી શકે તો લગ્ન પછીના સંબંધમાં પ્રોટેક્શન નહીં આપી શકે. લગ્ન પછી સંબંધમાં જો પ્રોટેક્શન આપવામાં માતા પિતા સફળ રહ્યા તો એની ઘરે બાળકનો જન્મ થશે, એને જે કાંઈ તકલીફ થશે. એટલે ક્યાંક તો બાળકે પોતાની રીતે દુનિયામાં જીવતા શીખવું પડશે. પણ આવું ઓવર પ્રોટેક્ટેડ ચાઇલ્ડ હોય તો આવા કિસ્સામાં એ સાયકોલોજીકલી વીક હોય અને એ નાની એવી તકલીફને બહુ મોટી એવી તકલીફ માની લેતું હોય. હમણાં જ એક એવો કિસ્સો આવેલો હતો કે એક બાળક હતો અને ત્યાં દિલ્હીમાં કે કોટામાં રહી અને પોતે આઈઆઈએમની તૈયારી કરતો હતો. એના ફાધર બહુ નામાંકિત ડૉક્ટર છે, 65% આર્થિક રીતે સુખી છે, પણ એ ક્રેક નહોતો કરી શક્યો એક્ઝામ અને પોતે એક જ સન હતો, પણ છતાં એને સુસાઇડ કરેલી. એમ જોઈએ તો એની પાછળ આખી સારી જિંદગી પડી હતી. એના ફાધર એને સારો બિઝનેસ ડેવલપ કરી શકત, એ બધું હતું, પણ એના મગજમાં શું હશે? તો જો બાળકે કોઈ યારે દિલ ખોલીને વાત કરી હોય તો એનો રસ્તો નીકળી શકે. તો આવા બધી વસ્તુઓ છે એ આજની સોસાયટીમાં આ માટે પ્રેરક બળ બનતું હોય છે. તો આવા બધા ફેક્ટર હોય એ આપણે ઓળખવા જોઈએ.